अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आशीर्वाद थी, महादेव जी की कृपा थी, सदगुरु देव ना आशीर्वाद थी, श्रावण महीना ना सुंदर मजाना
આ દિવસો એમાં પણ આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર મહાદેવજીના ભક્તો માટે અતિશય પવિત્ર દિવસો ચાલે છે. ભગવાનના ભક્તો માટે અતિશય શુભ દિવસો ચાલે છે. ખરેખર આમ કહીએ તો ભક્ત માટે તો દરેક દિવસ એ સોમવાર જેવો પવિત્ર જ હોય છે. ભક્ત માટે તો દરેક દિવસ શિવરાત્રી હોય છે. જેને ભજન કરવું છે એના માટે દરેક દિવસ જન્માષ્ટમી હોય છે. જે ભગવાનનો સાચો ભક્ત છે એના માટે દરેક દિવસ રામનવમી જ હોય છે. પણ સામાન્ય ભક્ત માટે એ રાહ જોતો હોય કે સોમવાર આવે, શ્રાવણ મહિનો આવે તો મહાદેવજીનું ભજન કરીશ. તો આજે બધાને માટે ખૂબ આનંદ છે. અને આવા સરસ મજાના દિવસોની અંદર શિવકથાનો એક શબ્દ, મહાદેવજીનું એક નામ જો મારા ને તમારાથી મુખેથી લેવાઈ જાય, કાનેથી એનું શ્રવણ થઈ જાય, મહાદેવજી ખરેખર બહુ રાજી થઈ જાય. હું આજે દરેક શિવાલયોની અંદર સોમનાથની અંદર બિરાજમાન સોમનાથ મહાદેવ, ગાંધીનગરમાં સેક્ટર 16માં બિરાજમાન, સચ્ચિદાનંદ બ્રહ્મ ભવનના સાનિધ્યમાં બિરાજમાન મારા સોમનાથ મહાદેવ, સેક્ટર 21માં બિરાજમાન વૈજનાથ મહાદેવ, સેક્ટર 5માં બિરાજમાન પંચમુખી મહાદેવ, ગામે ગામમાં શહેરે શહેરમાં અનેક શિવાલયોની અંદર સુંદર મજાની પ્રાર્થના સ્તુતિ થતી હશે. કોઈ જળથી પૂજા કરતું હશે, કોઈ પુષ્પથી પૂજા કરતું હશે, કોઈ બિલ્વપત્રથી પૂજા કરતું હશે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે મહાદેવજીને મનાવવા માટેનો પ્રયાસ કરતો હશે. તો આપણે પણ એક પૂજા કરવાની છે. પણ આપણે પૂજા કેવી કરવાની છે? રસમ અમારી જુદી અને નિયમ સાવ નોખા, રસમ અમારી જુદી અને નિયમ અમારા નોખા, અમારે માટે શબ્દો જ કંકુને ચોખા. આપણે શબ્દોના ધાર દ્વારા ભગવાનના નામ દ્વારા સુંદર મજાનો અભિષેક કરવાનો છે. અને મહાદેવ અભિષેક મહાદેવજીને અતિશય પ્રિય છે. અને પૂજા કરવાની તો કેવી રીતે કરવાની? તો કે છે શિવમ ભૂત્વા શિવમ યજેત. મહાદેવજીની પૂજા કેવી રીતે કરવાની? તો કહેવામાં આવે છે કે તમે શિવ બનીને શિવની પૂજા કરો. પોતાની જાતને તમે સામાન્ય ન સમજો. અને શિવ મહાપુરાણમાં શિવ મહાપુરાણનો ડીમડીમ ઘોષ છે કે જે મારી કથા ગાય છે, જે મારી કથા સાંભળે છે એને કોઈ સામાન્ય ન સમજતા. રુદ્ર સમાન છે એ મારો ભક્ત. જે મારો ભક્ત મારી કથામાં પહોંચે છે, મારી કથા સાંભળે છે, મહાદેવજી કહે છે કે એ મારા પરમ પ્રિય છે, મને અતિશય પ્રિય છે. દેવતાઓ પણ એની પાછળ પાછળ ફરે છે એવા ભક્તની પાછળ, કે જે ભગવાનના નામમાં મસ્ત બન્યો છે. માટે દેવાધિદેવ મહાદેવજીની પૂજા આજે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કરતું હશે. પૂજા સબકી એક સી, પૂજા સબકી એક સી, અલગ અલગ હૈ રીત. ભગવાનની પૂજા કરવાની પદ્ધતિ અલગ અલગ હશે કદાચ,
પણ છેટે છેવટે જે પરમાત્માને ભજન થાય છે એ પરમાત્મા એક જ છે. પૂજા સબકી એક સી અલગ અલગ હે રીત, મસ્જિદ જાય મૌલવી ઓર કોયલ ગાય ગીત. કોઈ મંદિરમાં છે, કોઈ મસ્જિદમાં છે, પરમાત્માને યાદ કરે છે, એ ભગવાનને ભજવાની કોશિશ કરે છે. કોયલ પોતાના મસ્તીમાં એક ડાળ ઉપર બેઠી બેઠી કોયલ પોતાની મસ્તીમાં ભગવાનની ભક્તિ કરે છે. એના પ્રિયતમને યાદ કરે છે. અને ભગવાનનો ભક્ત હોય એ ભગવાનને યાદ કરે છે. તો આજે આ સુંદર મજાની કથાની આપણે શરૂઆત કરીએ. પહેલાં કથાની અંદર જેટલા પણ શ્રોતાઓ બેઠા છે અને ટીવીના માધ્યમ દ્વારા જે પણ શ્રોતાઓ આ કથાનું શ્રવણ કરતા હોય એ બધાને મારા જય મહાદેવ, જય શ્રી રામ. આવો પ્રેમથી અને ભાવથી મહાદેવજીનું સ્મરણ કરી અને કથાની અંદર ડૂબકી મારી. ઓ શિવજી સ્વીકારજો મને, શરણમાં આવ્યો રવરોતારજો મને. ઓ શિવજી સ્વીકારજો મને, yeah.
कथा नमार काल कर मुझे आप जी कथा नुरस पार कर मुझे समग्र जगतना नाथ समग्र जगत ने उत्पन्न करनारा एनु पालन करनारा एनु लय करनारा एनु तिरोभाव करवा वाला अने समग्र जगत ऊपर अनुग्रह करवा वाला देवादि देव श्री महादेव जी देवादि देव श्री महादेव जी ना पांच कार्य छे ए जगत ने प्रगट करे छे जगत नु पालन करे छे जगत नु लय करे छे तिरो भाव थी समग्र जगत नु संचालन करे छे अने तमाम ऊपर देवादिदेव श्री महादेव जी अनुग्रह करे छे। शिव महापुराण नी अंदर एक सुंदर मजानी समझवा जेवी वात वेदव्यास भगवाने सुरजी ने मुख्य थी बोलावी छे। आपणे एम कहीए छे के महादेवजी माथी विष्णु भगवान प्रगट थया, महादेवजी माथी ब्रह्माजी प्रगट थया, पण भगवान माथी जगत प्रगट थयुं
संतो कह सके एवं नहीं पण खुद महादेव जी ब्रह्मा बन्या छे ए पोते ज ब्रह्म स्वरूप पोते धारण कर्यु छे एमने बनाव्या नथी ए पोते ज बन्या छे जड़ से ए महादेव जी ए एनु सर्जन कर्यु छे उने थी महादेव जी खुद जड़ बन्या छे वायु स्वरूप महादेव जी प्रगट नथी कर्यु पण खुद वायु स्वरूपे खुद महादेव जी मारीने तमारी आसपास वही रह्या छे એવા મહાદેવજીને આ સુંદર મજાનું સ્વરૂપ એ પોતે બ્રહ્મા બન્યો છે જગતનું સર્જન કરે છે એ ખુદ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ધારણ કરી એનું પાલન કરે છે રુદ્ર બની એનું વિસર્જન પણ કરે છે મહેશ અવતાર ધારણ કરી તિરોભાવ કરે છે આ ચાર કાર્ય વેચ્યા છે પણ પાંચમું જે કાર્ય છે परमात्मा शिव ईश्वर को परम पुरुष को एने पोतानी पासे राख्यो छे शिव महापुराण में भगवान खुद कहे के भगवान विष्णु अने भगवान ब्रह्मा जी महाराज तमारी वच्चे थोड़ो झगड़ो थयो तमे थोड़ा पोतानुं स्थान थोड़ो नीचू कर्यो माटे तमने मैं जगतनुं काम तो सोंप्युं બધું જ બરોબર પણ જે રુદ્ર તત્વ ને જે મહેશ તત્વ છે એ થોડું વિશેષ છે એ મારી માયામાં મોહિત ન થયા માટે જે લયનું કાર્ય છે અને જે તિરોભાવ છે હું એને સોંપું છું એટલું નહીં એનું સ્વરૂપ પણ મારા સમાન જ રહેશે શિવજી કહે છે કે જેમ મારું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ રુદ્ર ધારણ કરશે અને મહેશ છે એ પણ મારા જેવું જ સ્વરૂપ ધારણ કરશે એ રુદ્ર છે તો હું રુદ્રેશ્વર છું એ મહેશ છે તો હું મહેશ્વર છું શિવ તત્વ દ્વારા સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે દેવાદિદેવ શ્રી મહાદેવજીની આ સુંદર મજાની સૃષ્ટિની અંદર હોને તમે રમી રહ્યા છે આપણી આજુબાજુમાં એ જ શિવ તત્વ રમી રહ્યું છે એ જ આપણા માં સ્વરૂપે છે એ જ આપણા બાપ સ્વરૂપે છે સંતાનો બનીને એ જ તત્વ ફરીથી મારીને તમારા ઘરે ફરીથી પ્રગટ થયું છે આપણી આસપાસમાં દરેક જગ્યા ઉપર એ સર્વત્ર એ પરમાત્મા બિરાજમાન છે પણ એમ કહેવાય કે ભગવાનને રોલ ભજવતા એવું સરસ મજાનું આવડે છે નાટક કરતા એવું સરસ મજાનું આવડે છે આ નટેશ્વરને આ નાગેશ્વરને કે હું અને તમે એને ઓળખી શકતા નથી મને ને તમને મુસીબતમાંથી કાઢવા માટે એ આવીને ઉભો રહેશે પણ સ્વરૂપ એવું ધારણ કરીને આવે છે કે હું અને તમે એને ઓળખી શકતા નથી કે આ એને મોકલેલો છે કે આ પોતે છે એક વ્યક્તિ પુલ ઉપર પસાર થતો હતો નીચે પાણી જતું હતું ભયંકર વરસાદ જેવો એ બિલકુલ વચોવચ પહોંચ્યો પુલ બિલકુલ ડગવા લાગે છે અને થયું કે હું પડી જઈશ એમાં કહે છે હે ભગવાન મને બચાવવા માટે આવો હે ભગવાન મને બચાવવા માટે આવો કહેવાય છે કે નદીના છેડા ઉપર ભગવાન ઉભા છે અને એને કહે છે કે આવતો રહે એને કહે છે કે તું આવતો રહે અરે ભગવાન એટલેથી ત્યાં સુધી આવી ગયા છો તો ત્યાં શું કહું ઉભા રહ્યા છો અહીંયા આવીને મને બચાવો ભગવાને કીધું કે ના તું આવતો રહે અરે કહે છે કે ફૂલના છેડા ઉપર તમે આવ્યા છો તો તમે અહીંયા આવીને મને બચાવો ભગવાન કહે છે કે તું આગળ આવો હે પરણે બીતો ડરતો એ વ્યક્તિ ધીરે ધીરે આગળ વધે છે અને જ્યાં ભગવાન પાસે પહોંચ્યો એટલે કહેવા લાગ્યો કે આવું કરવાનું અહીંયા સુધી આવે છે તો ત્યાં મને બચાવવા માટે ન આવ્યા ન હોય ત્યાં સુધી અરે ભગવાને કીધું આમ જરા નીચે નમીને જો મારા હાથમાં શું છે નીચે નમીને જોયું તો ભગવાને છે ને પુલની જે મુખ્ય દોરી હતી ને પોતાના હાથેથી પકડી નાખીને ભગવાન બેઠો હતો હું ત્યાં આવત તો બધું પડત નહીં છે હું સંભાળીને બેઠો હતો એમ સંતો કહે છે કે આપણને ભગવાન દેખાતો નથી પણ ભગવાન બધું સંભાળીને બેસે છે આપણને એમ થાય છે કે કેમ આવતું નથી પણ
એ છે એટલે જ બધું છે, એને હોય તો કંઈ ના થાય. આપણને એમ થાય કે બધું હું ચલાવું છું, મારું ઘર હું ચલાવું છું, મારો પરિવાર હું ચલાવું છું. સંતો કહે છે કે એની કૃપા વગર આપણું રૂવાડું છે ને, રૂવાડું એ રોમકૂપ એક નીકળી જાય ને એને રોકવાની તાકાત આપણી નથી. સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતા. હા, આપણું રૂવાડું એક નીકળી જાય ને એને પાછું ફિટ કરવાની તાકાત આપણી નથી, એને રોકી શકવાની આપણી તાકાત નથી. એ ભગવાનના હાથમાં છે, કાઢવો હોય તો એક મિનિટમાં કાઢી નાખે. તમે ગમે તેવું કરો, રોકી ન શકો. એક આંગળી બનાવવાની તાકાત આપણી નથી. ને આપણે એવું કહેવા માંગીએ છીએ કે બધું હું કરું છું. આપણા બધાના ટેરવા છે ને, એકના ટેરવા બીજા સાથે ભળતા નથી. આ ભગવાનની રચના છે. એવો પરમાત્મા કે જેને અજબ ગજબની આ દુનિયા બનાવી છે. અને આ નશ્વર શરીર આપણે જેના ઉપર બહુ અહંકાર કરીએ છીએ, અભિમાન કરીએ છીએ કે મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ નહીં. ઉંમરની સીમા ઘટશો ને એટલે ખબર પડશે કે આ તો એક બિલકુલ જેનો કોઈ ભરોસો નથી એવું શરીર પરમાત્માએ. આમ જુઓ તો પોતે અંદર ખુદ બેસી અને તમે જો સાચા રસ્તા ઉપર ચાલો, સાચા સદગુરુ મળી જાઓ તો શું બની શકો એટલી શક્તિ છે આ શરીરમાં. અને એમ કહેવાય કે જો એનું ધ્યાન ન રાખો તો બિલકુલ શરીરની કોઈ કિંમત નથી. પણ જો ભગવાનને જેને ભજવા હોય એના માટે પરમાત્મા રામચંદ્ર બોલ્યા છે કે બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. બહુ મોટા ભાગ્ય હોય અને માણસ બનવાનો મોકો મળે છે, પણ ભજન કરે તો. માટે પરમાત્માની આ સૃષ્ટિમાં સુંદર મજાનો વિહાર આપણે બધા કરી રહ્યા છે, સુંદર મજાનો આનંદ આપણે બધા લઈ રહ્યા છે. એ દેવાદિદેવ શ્રી મહાદેવજીના આ સુંદર મજાની સૃષ્ટિની અંદર આપણે બધા આપણી આજુબાજુમાં જે છે એ શુભ તત્વ છે એવો અનુભવ કરીએ એના માટેની આ કથા છે. કથાને કાનથી સાંભળવા વાળા તો ઘણા લોકો છે, કથા કાનથી સાંભળવા વાળા તો ઘણા છે, પણ ભગવાનની કથા ધ્યાનથી સાંભળવા વાળા તો થોડાક જ હોય છે. કાનથી તો બધા સાંભળે છે, પણ ધ્યાનથી કેટલા સાંભળે છે? અને જે ધ્યાનથી સાંભળશે, જે સાવધાન થઈને સાંભળશે, શંકર ભગવાન કથા કહેતા કહેતા વારે વારે કહે છે કે દેવી સાવધાન થઈને સાંભળજો, સાવધાન થઈને સાંભળજો. આ એક એક શબ્દ લાખ લાખ રૂપિયાનો આ શબ્દ છે, અનમોલ શબ્દ છે. સ્વામી વિવેકાનંદજી કહેતા કે મને ભગવાનની વાત સાંભળવા મળતી હોય ને તો 12 કિલોમીટર ચાલીને જવું પડે ને તો હું જવા તૈયાર છું. મને ભગવાનની કથાનો એક શબ્દ સાંભળવા મળે, જ્ઞાનની એક વાત સાંભળવા જો મને મળતી હોય તો 12 કિલોમીટર ચાલવું પડે તો હું ચાલવા તૈયાર છું. સંતો કહે છે કે આટલી તડપ હોય ત્યારે એ કથા મારા ને તમારા હૃદયમાં ઉતરે છે. મહાદેવજીના એવું જ અદભુત ગુણોનું વર્ણન શિવ મહાપુરાણમાં કર્યું છે કે દરેક શિવ ભક્તોને વિનંતી છે, તમામ પરમાત્માના ભક્તોને વિનંતી છે કે અવશ્ય પોતાના ઘરની અંદર શિવ મહાપુરાણને વસાવો. ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા, બીજા ઘણા બધા પ્રકાશનો દ્વારા સુંદર મજાની રીતે એની રચના કરવામાં આવી છે. વેદવ્યાસ ભગવાનના શિવ મહાપુરાણને સરસ મજાની રીતે ગ્રંથિત કર્યો છે, તેને પોતાના ઘરે વસાવો અને એનું વાંચન કરો. આજે મહાદેવજીની અતિશય કૃપા છે તો મહાદેવજીને યાદ કરી મહાદેવજીના એ ગુણોના ગાનની
એ ધારાની અંદર આપણે આગળ વધીએ. એક ઘડી આધી ઘડી આધી મેં એક ઘડી આધી ઘડી આધી મેં તુલસી સંગત કટે કોટી અપરા કટે કોટી અપરા. સંતોના સંગમાં અને પરમાત્માના આ સુંદર મજાના ચરિત્રના સાથે જે વ્યક્તિ જેટલો જોડાય છે એટલો એના જીવનમાં આગળ વધે છે. કાપિલ્યનગરની અંદર યજ્ઞદત્ત નામના એક બ્રહ્મદેવતા બિરાજમાન છે. યજ્ઞદત્ત બ્રાહ્મણ એટલા બધા દિવ્ય છે, એટલા બધા પવિત્ર છે કે રાજા એનું આસન પોતાની પાસે રાખ્યું છે અને રાજા હંમેશા એમને છે ને પોતાની પાસે બેસાડે છે. અને કોઈ પણ સારું કાર્ય કરવાનું હોય, કંઈ પણ પૂછવાનું હોય તો પહેલા એમને પૂછે છે, પછી જ એ કાર્યની શરૂઆત કરે છે. એવડું સરસ મજાનું મોટું નામ. રાજા વારે વારે પ્રસંગે પ્રસંગે એમના ઘરે પધારે, એને માન આપે, સન્માન આપે. સુંદર મજાના દિવસો હોય તો ભેટ સોગાદ આપે અને એના લીધે રાજા માન આપે છે, એટલા માટે આખું નગર પણ એમને ખૂબ માન આપે છે, ખૂબ સન્માન આપે છે. એમનો એક દીકરો છે, અને દીકરાનું નામ ગુણનિધિ પાડે છે. ગુણનો સમુદ્ર ગુણનિધિ. યજ્ઞદત્ત બ્રાહ્મણ બહુ પ્રસન્ન છે, બહુ ખુશ છે કે મારા ઘેર મહાદેવની કૃપાથી મહાદેવજી મને દીકરો આપ્યો છે, હું એને મારા જેવો વિદ્વાન બનાવીશ, હું એને મારા જેવો શાસ્ત્રોનો જાણકાર બનાવીશ, પ્રભુનો ભક્ત બનાવીશ. હું નિર્ણય કર્યો હતો પણ પોતે રાજકાજની અંદર એટલા બધા અંદર લીન રહ્યા કે એની પાસે સમય ન રહ્યો સંતાનની પાછળ પાછળ જોવાનો કે મારો સંતાન શું કરે છે, ક્યાં જાય છે, શું કરે છે. સંતો કહે છે કે માણસે સંપત્તિની પાછળ એટલું બધું પાગલ ન બનવું જોઈએ કે પોતાના પરિવારથી સંબંધ તૂટી જાય, પોતાના સંતાનોથી સંબંધ તૂટી જાય. હાઈ પૈસો, હાઈ પૈસો. સંતો કહેશે પૈસાનો વિરોધ નથી, પૈસા જરૂરી છે, કોઈ પણ કામમાં પૈસાની જરૂર પડે, પણ સંબંધ પણ એટલા જરૂરી છે, આપણો પરિવાર પણ એટલો મહત્વનો છે. એને પોતાના રાજકાજમાં ભેગું કરવામાં એટલું બધું ધ્યાન આપ્યું કે સંતાનનું ધ્યાન ના આપ્યું, સંતાન ઉપર ધ્યાન ના આપ્યું. ધીરે 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 કરતા દીકરો યુવાન થયો. એની માં પણ એ કામકાજમાં, ઘરના કામમાં એ બધું જે લાવે એને બધું સરખું કરવામાં એની પાસે પણ એટલો સમય નહીં. એ જે માગે આપે, જે માગે આપે કે માં મારે આ જોઈએ છે, કે લે. સંતો કહેશે કે સંતાનને યોગ્ય બનાવવું હોય ને તો એની બધી ઈચ્છા પૂરી ન કરો. એ 10 વસ્તુ માગે તો એને 5 જ વસ્તુ આપો. તમારામાં શક્તિ હોય તો એને 5 વસ્તુ ન આપો. આજના મા બાપ
દરેકના ઘરમાં સુખ સંપત્તિ એટલી વધી છે એ કહેવાય કે છોકરો 5 વસ્તુ માંગે આજે 15 વસ્તુ આપે છે. એને એમ છે કે હું મારા દીકરાને સંતાનને વધારે લાડ કરીશ, એટલે એ વધારે ખુશ રહેશે. એ ખુશ થાય એનો વાંધો નથી, પણ કહેવાય કે વધારે પડતા લાડ પણ ક્યારેક એ જ્યારે યુવાન થાય ને ત્યારે એને બહુ નડે છે. એ જે માગે તમે આપો, જે માગે તમે આપો, પણ જગતમાં તમે આપશો, પણ જગતમાં 12 બધી વસ્તુ આવી જે માગશે મળશે નહીં. અને જ્યારે એને કોઈ વસ્તુ ઉપર એટલો પ્રેમ હોય, કોઈ વસ્તુ એને જોતી હોય ને, જ્યારે એ વસ્તુ ન મળે તો ત્યારે એટલો બધો નિરાશ બની જાય છે, એટલો બધો હતાશ બની જાય છે કે ન કરવાનું કરી બેસે છે. એક ઘરની અંદર પોતાની જમીન વેચીને એટલા બધા પૈસા આવ્યા, એટલે પિતાજી બધા પૈસા સરખા કરતા હતા. એમાં બે છોકરામાંથી એક છોકરાએ જીદ કરી કે પિતાજી આપણે ગાડી લાવો. એ ગાડી તો લાવવાની જ છે ને, તો કે ગાડી લાવો, ગાડી લાવો. હવે એને એ કીધું કે એક કામ કરો પિતાજી, મને ઇનોવા ગાડી બહુ ગમે છે. સાંભળો છો ને બધા? એ છોકરાએ કીધું કે આપણે ઇનોવા ગાડી લાવો. એના પિતાજીએ કીધું કે નહીં, આપણે એવી મોંઘી ગાડી નથી લાવી. પિતાજી ગમત કરતા હતા એની સાથે, હો પિતાજીને એ જ લાવી હતી. પણ એ ના પાડી કે ના, આપણે એ નથી લાવી, આપણે બધા સાથે જઈ શકીએ, ફરી શકીએ, સસ્તી ગાડી, આપણે કે ઇકો ગાડી લાવો. અરે કે ના ના, ઇનોવા કે ઇકો. હવે છોકરો કે એનો જન્મદિવસ આવે છે, તારા જન્મદિવસે હું ઇકો ગાડી લાવીશ. અરે ઇકો નહીં, મારી ઇનોવા ગાડી જોઈએ છે, સાંભળજો. હા, હવે એના પિતાજીએ ગાડીનું નક્કી કર્યું તો ઇનોવાનું, પણ કાગળિયા બધા ઘરમાં લાવ્યા ઇકો ગાડીનું. જો હું બધું નક્કી કરીને આવ્યો છું ને, છોકરાને એટલી બધી રીસ ચડી. એનો જન્મદિવસ હતો, કીધું કે હું ગાડી લેવા જઉં છું બેટા. હા તો કે જાઓ, તમારે તમારા મનનું જ કરવું છે ને, તો આવશો ત્યારે ખબર પડશે. એટલે પિતાજીને એમ કે એવું સરપ્રાઈઝ આપો કે ખુશ થઈ જાય કે જો તું કહેતો તો એ જ ગાડી તારા માટે લાવે. હવે બાપ અને એનો બીજો ભાઈ ગાડી લેવા ગયા છે. આ છોકરાના મગજમાં એવો તારફીટ થઈ ગયો કે મારું અપમાન કરે છે, બતાવી દઉં એમને. અને એ જઈ અને કેનાલમાં પડે છે. કે મારું માનતા નથી, મારે આ જ લેવું છે, મને આ કેમ આમ કરે છે. એ છોકરો કેનાલમાં પડ્યો, ત્યાંથી ફોન આવ્યો કે તમારો દીકરો આવી રીતે છે, તમે આવો. કહેવાય છે કે એનું શબ જ્યારે ઘેર પહોંચ્યું ત્યારે ઇનોવા ગાડી પણ ત્યાં પડી હતી, પણ એ ભાઈ એ વખતે ત્યાં ન હતો. ગાડી ઇનોવા જ લાવ્યા તેના પિતાજી. પણ વિચાર કરો કે છોકરાની એક મસ્તી કે મારે આ જ જોઈએ, મને આ જ જોઈએ. માટે સંતો કહેશે કે એને દુઃખની પણ થોડી ટેવ પાડો, સંતાનોને હાથે કરીને એવા કામ સોંપો કે જેમાં એ થોડો હેરાન થાય, એ થોડો એમાં પરેશાન થાય કે આ તો નથી થતું. આપણે તો આપણને થોડો હેરાન કરે એટલે કે લે મોબાઈલ બેટા, ગેમ રમવા જાઓ. મોબાઈલે છે ને આજે સંતાનોને દૂર કરી દીધા છે. મા બાપને કોઈ કામ કરવું હોય, ક્યાંય જવું હોય, એટલે કે લે મોબાઈલ અમે આવીએ છીએ. અને પછી એમ કહેવાય કે મોબાઈલની એવી લતે ચડે છે પછી કે હવે મૂકતો નથી, એનાથી આંખો બગડે છે, એનાથી સમય બગડે છે, રમવાનું બાળકો ભૂલી ગયા છે આજકાલ. અહીંયા ગુણનિધિ મહારાજે પણ એવું જ કર્યું છે. રાજા એને સોનાની વીંટીઓ આપે છે, ઘરમાં મૂકે છે. હવે આને એવી લત ચડી, એવા મિત્રો એને મળ્યા કે ધીરે ધીરે વ્યસનો કરવા લાગ્યા, માવાથી, મસાલાથી, તમાકુ ઉપર આવ્યા. એમ કરતા એક એક વ્યસન છે ને વધતા ગયા. અને વ્યસને એને બિલકુલ
मूड बनावी दीदो। धीरे धीरे इसने मदिरा पीवा लाग्यो, कहवाय छे के जुगार रमवा लाग्यो। घर में पैसा नी कोई कमी नहोती एटले ज्यांथी पैसा मळे त्यांथी लई अने रमवा माटे जाय। आजे पेपर में हशे आपणा गुजरातना 60 जेवा महानुभावो मध्य प्रदेश में जुगार रमता पकड़ाया छे। श्रावण महीनो आना माटे छे, जुगार रमवा माटे अहींयाथी छे, गुजरातमांथी छे, मध्य प्रदेश में जाय। विचार करो कि आपणे कई बाजू जईए छे। महादेव ने भजवानो महीनो छे, સોક્ટાબાજી રમવા માટે રમવાની એક સરસ મજાની, શિવ અને પાર્વતીજી પણ રમે છે। કહેવાય કે શિવ અને પાર્વતીજી રમતા હતા, એમાં શંકર ભગવાન હારે છે। તો શંકર ભગવાન હાર્યા તો શંકર ભગવાન કીધું કે હું જાઉં છું, રિસાઈને ગયા। કાર્તિક સ્વામીને ખબર પડી છે કે શું થયું, એટલે કે આજે સોક્ટાબાજીની રમતમાં હું હાર્યો તો હું આ ત્રિશુળ ડમરું બધું લઈને આવતો રહ્યો છું। એટલે કીધું કે ચિંતા ન કરો, હું તમને ફરીથી પાછા ઘરે લઈ જાઉં, કે કઈ રીતે રમાય મને થોડું શીખવાડો। કહેવાય છે કે શંકર ભગવાનની રીત શીખવાડી, કાર્તિક સ્વામી જઈ કહે છે કે માં શું કરે છે, કે કંઈ નહીં, ચલો ને માં આપણે રમીએ। માને દીકરો સોક્ટાબાજી રમ્યો છે, કાર્તિક સ્વામી માતાજીને હરાવે છે। કીધું કે માં પિતાજી, એટલે કે હા મારી પણ ઈચ્છા છે કે રિસાઈ ગયા બોલાવો પાછા। ગણપતિ દાદા આવે છે, માતાજીને ઉદાસ જોયે છે કે શું થયું, કે કાર્તિક સ્વામીને અમે રમતા હતા તે હું હારી। ગણપતિ દાદા કહે છે કે મને શીખવાડમાં, હું કાર્તિક સ્વામીને હરાવ। ગણપતિ દાદાને શીખવાડે છે, ગણપતિ ગજાનંદ મહારાજ કાર્તિક સ્વામીને હરાવે છે। કીધું કે હવે કામ કરો, જાઓ અને જેના માટે આપણે આ બધું કર્યું છે ભગવાનને પાછા લાવો। અને કહેવાય છે કે શંકર ભગવાનને પાછા બોલાવે છે અને માતાજી એ વખતે શ્રાપ આપે છે કે આવી જે બધી રમતો છે, જે આ જુગાર છે, જે આ સટ્ટાબાજી છે, આ બધું જે રમશે ને એના જીવનમાં એ પાયમાલ થશે, એ દુઃખી થશે, માટે આ બધા રસ્તા ઉપર કોઈ જશો નહીં, અને સીધા રસ્તે સાચા રસ્તે ધન સંપત્તિ કમાવાની કોશિશ કરો। જન્માષ્ટમીના દિવસે ઘણા એમ કહે છે કે એ દિવસે તો રમવું જ પડે, ઓહો અરે ગમે તે દિવસે રમો તો એ તમારું આવી જ બનવાનું છે, પણ એ દિવસે રમશો તો સાવ આવી બનશે। આ બધા દિવસો ભગવાનનું ભજન કરવાના છે, સરસ મજાના દિવસો છે, પણ આટલું આટલું આપણે બધા સંતો કહે છે આટલું બધું, છતાં અમુક માણસો સમજવા તૈયાર નથી। હમણાં એક વક્તા બહુ સરસ મજાનું કહેતા હતા, સૌજી ભાઈ લખ્યું કે જે વ્યક્તિ પોતાના જીવનમાં વ્યસન કરતો હોય અને જે પોતાના જીવનમાં વ્યસન છોડી ના શકતો હોય ને, જે વ્યસન છોડીને પોતાનું ભલું ન કરી શકતો હોય એ વ્યક્તિ કોઈ દિવસ પોતાના પરિવારનું ભલું નહીં કરી શકે। જે વ્યસન ના છોડી શકતો હોય એ પરિવારનું ભલું ના કરી શકે, એ દેશનું તો કંઈ ભલું ના કરી શકે। એક વ્યસન ના છૂટતું હોય તમારાથી તો તમે બીજું શું કરી શકો। માટે અને આમાં પણ ખાસ કીધું, જે કુંવારી કન્યાઓ છે એને તો ખાસ જોવાનું, કે છોકરો જોવા માટે આવે તો પહેલા એને પૂછવાનું કે વ્યસન તો નથી ને,
વ્યસન હોય તો એને કહી દેવાનું કે નીકળ બહાર, તારી કોઈ જરૂર નથી અહીંયા ઘરમાં આ પરિવારમાં. વ્યસની યુવાન ન હોવું જોઈએ. અરે વ્યસન હોય તો ભગવાનના નામનું વ્યસન હોવું જોઈએ. અરે સારા વ્યસન કરવા જેવા ઘણા છે, બદામ ખાઓ, કાજુ ખાઓ, હે સારી જગ્યાએ તમે ફરો હરો, કોણ ના પાડે છે, સારા કપડાં પહેરો, પણ પોતાનું જીવન બગડે. અંદર અંદર બેઠેલો પરમાત્મા મૂંઝાય એવા કામ શું કામ કરું છું? શરીર કેટલું કિંમતી છે, એક એક પડ મારીને તમારી કેટલી કિંમતી છે, એને સરખી રીતે હોય અને તમે ઉપયોગ કરીએ. અહીંયા ગુણનિધિએ પોતાના નામથી બિલકુલ વિરુદ્ધ કામ કર્યું છે અને કહેવાય છે કે વ્યસનોમાં બિલકુલ એમ કહેવાય ઘરની વસ્તુઓ લઈ લઈને એ જુગારમાં હારે છે. એમાં પિતાજીને એક સરસ મજાનું કડું રાજાએ આપ્યું હતું, સરસ મજાની વીંટી આપી હતી, બધી લાવીને મૂકી અને બીજા જ દિવસે આને લીધી અને જુગારમાં હાર્યો. તો જે જીત્યો હતો એ બધું પહેરીને નીકળ્યો બજારમાં, અને સામેથી યજ્ઞદત્ત બ્રાહ્મણ આવતા હતા, એને જોયું, ઓહો મારો મિત્ર આવે છે. બંને જણા ઉભા ઉભા વાતો કરતા હતા, એમાં કીધું તમે તો હમણાં દેખાતા નથી, આમ નથી ને એમ વાત કરે ને, એમાં કડું જોઈ ગયા. એટલે કીધું કે કડું બહુ સરસ મજાનું છે, આવું જ મને હમણાં રાજાએ આપ્યું છે, આ તો એવું જ કડું છે. અરે વીંટી બતાવો વીંટી, આ વીંટી પણ એવી જ છે રાજાએ, આવી જ મારા ઘેર પણ છે. એટલે કે તમારા ઘેર હતી હવે નથી. એટલે કે કેમ, આ તમારા ઘેર જે હતું ને એ જ છે, તો તમારી પાસે ક્યાંથી આવ્યું? અરે કે તમારો દીકરો અમારી સાથે રોજ રમવા માટે આવે છે. અને એમ કહેવાય કે પિતાજીને અચાનક એક મોટો પહાડ કોઈના ઉપર પડે એવો વજ્રાઘાત થયો છે, ચક્કર આવવા લાગે, ત્યાં બેસી ગયો. શું વાત કરો છો? કે હા, અરે રાજા મને પૂછ્યા વગર કામ ન કરે ને મારો દીકરો જુગાર રમવા આવે છે. અરે અત્યારે ગામમાં સૌથી પહેલો નંબર એનો જ આવે છે, અમે એના પાસે શીખીએ છીએ, નંબર વન છે. ઓહો હો, એને એમ થયું કે મારો દીકરો, અને ગુસ્સામાં કંઈ ઓછા નહોતો. હા, એને ખબર ખબર પડી દીકરાને કે આજ મારું આવી બનવાનું છે, હવે ભાગો અહીંયાથી, ઘર છોડી ગામ છોડી. એમ કહેવાય કે ભાગ્યો છે કે પિતાજીના હાથમાં આવીશ તો મને મારશે. અને છોકરો ભાગતો ભાગતો એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ ફરવા લાગ્યો. શરીર સાવ એમ કહેવાય કે એનું ખાલી થઈ ગયું છે, કંઈ જ નથી. અને એમ ફરતો ફરતો ધીરે ધીરે આગળ વધે છે, અને એક એવા નગરમાં જઈને ચડ્યો. ઘણો સમય વીતી ગયો, 6 મહિના વીતી ગયા, 12 મહિના વીતી ગયા, અને ફરતો ફરતો એક એવા ગામની અંદર જઈને ચડે છે કે જે ગામની અંદર આજે તોરણો બંધાયેલા છે. સુંદર મજાનું શિવાલય શણગારેલું છે. દરેક ભક્તો હર હર મહાદેવ, હર હર મહાદેવના નાદ કરતા કરતા આગળ જઈ રહ્યા છે. ખબર પડતી નથી કે આજે કેમ આ બધું, આ શું છે? અરે કોઈને પૂછ્યું કે આ શું છે? અરે ભાઈ, દેવાદિદેવ મહાદેવજીનું સુંદર મજાનું શિવાલય ગામમાં છે, અને આજે શિવરાત્રિ છે, અને શિવરાત્રિનો સુંદર મજાનો ઉત્સવ છે, એનો બધું આ બધો આનંદ છે. એ છોકરાને એમ થયું, એને એમ થયું ગુણનિધિને કે લાવું ધીરે ધીરે ત્યાં હું જાઉં, આટલો મોટો ઉત્સવ છે તો કંઈક ને કંઈક મને પ્રસાદ મળશે, કંઈક ખાવા મળશે. તો ધીરે ધીરે આવતો આવતો એ જે જગ્યા ઉપર શિવાલય છે એ જગ્યા ઉપર પહોંચે છે પોતે, અને બહાર એક બાજુ બેસી જાય છે, અને દેખાય છે બધા ભક્તો આવે છે, જાય છે, આવે છે, જાય છે. એને થયું કે હમણાં સાંજ પડશે, રાત પડશે, એટલે બધા જતા રહેશે, બધા જતા રહેશે ને, પછી શાંતિથી હું લઈશ અંદર જઈને જમીશ કે બધાની પાસે હું માગીશ. પણ જેમ જેમ રાત પડતી જાય છે એમ એમ ભીડ વધતી જાય છે, કારણ કે શિવરાત્રિના દિવસે દિવસે પૂજન કરો એના કરતાં વધારે પૂજનનો મહિમા રાત્રિનો છે. આ 4 પ્રહરની સુંદર મજાની પૂજા આજે પણ શ્રાવણ મહિનાના સોમવારમાં ઘણા બધા શિવાલયોની અંદર આજે પણ રાત્રે પણ પૂજા થશે. અમારે વૈજનાથ મહાદેવ, વાસણિયા મહાદેવ રાત્રિ એમ કહેવાય કે એ બધા ભૂદેવો ભેગા થઈ, બધા ભક્તો ભેગા થઈ
दूर दूर थी भक्त एम कहवाय के त्यां गाड़ी आवे ने रात्रि एवी सरस मजानी पूजा चालती होय छे। एवा प्रेम थी ने भावती एम कहवाय के पूजा थती होय छे। એમ દરેક મોટા મોટા શિવાલયની અંદર આજે પણ પૂજા થશે। તો શિવરાત્રી છે એને થયું કે ભીડ ઓછી થશે, પણ રાતે ભીડ વધવા લાગી। એને થયું કે ઓહો, હવે પહેલા પ્રહરની પૂજા, બીજા પ્રહરની પૂજા, ત્રીજા પ્રહરની પૂજા, સવારે 4 વાગે એમ કહેવાય કે પૂજા અર્ચના થઈ। બધા ભક્તો પછી મહાદેવનું નામ લેતા લેતા એમ કહેવાય કે ધીરે ધીરે પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે, આરતી થઈ। અને એમ કરતા કરતા બધા પોતપોતાના નિવાસસ્થાને વળે છે। દીપકના અંધારામાં મંદિરમાં દર્શન થાય છે, લાઈટો નહોતી એ વખતે। દીપકના અજવાડામાં દર્શન મહાદેવજીના થાય છે। આ ગુણનિધિ ત્યાંથી એને થયું કે બધા બહાર નીકળી ગયા, હવે કોઈ છે નહીં, મહારાજ પણ કંઈક લેવા બહાર ગયા હતા। ધીરે રહીને એમ કહેવાય કે મંદિરની અંદર જાય છે, પણ એ જેવો મંદિરની અંદર એને પ્રવેશ કર્યો તો જે દીપક હતો ને એ ધીરે ધીરે બુઝાવવાની, રામ થવાની તૈયારીમાં। એને થયું કે હમણાં બુઝાઈ જશે, અને બુઝાઈ જશે તો મને અંદર દેખાશે નહીં। એટલે એનું જે ઉપરનું હતું એને એમ કહેવાય કે તરત આમ ફાડે છે, એની દિવેટ બનાવે છે, અને એમ કરીને એમ સળગાવીને અજવાળું કરે છે। એને શું કર્યું, ખાલી એમ કહેવાય કે ઉપરનું લીધું, કપડું લીધું, ફાટેલા જ હતા કપડાં એના, એમાંથી એક કપડું લઈ એને થોડો એમ દીવો કર્યો, અજવાળું કર્યું, પ્રકાશ થયો। અને એ સુંદર મજાના પ્રકાશની અંદર એને ભગવાનના દર્શન થયા। એ તો દર્શન કરવાનો તો ગયો, તો બધી વસ્તુ જે આજુબાજુમાં મહાદેવજીની હતી ને, એને થયું કે પ્રસાદ લઈ લઉં, આ પ્રસાદ લઈ લઉં। એને બન્યું એટલું તો ખાધું, ત્યાંને ત્યાં થોડો પ્રસાદ તો લીધો, પણ એને થયું કે શાંતિથી થોડો લઈ જવું ને બહાર જઈને ખાઉં। તો 2-3 થાળી ઉપરા ઉપર મૂકી છે, અને આમ લઈને જવા જાય છે, એમાં એનો પગ એની ધોતીમાં ભરાય છે અને ધમ કરતો નીચે પડે છે। હવે પૂજારીને થયું કે કોઈ ચોર છે, ચોર છે, તો પૂજારી રાડવાળી, ચોર ચોર ચોર। તો 2-4 ગામના જે જે લોકોએ સાંભળ્યું, બધા 2 આવ્યા, બીજા 2 આવ્યા, 4 આવ્યા, એમ કરતાં ટોળું થઈ ગયું ને બધા એને એવો મારવા લાગ્યા, એવો મારવા લાગ્યા કે રહેવા દો રહેવા દો, અડધો તો મરેલો હતો જ, અને આમાં થોડો એને એમ કહેવાય કે માર્યો, એમાં એને રામ રમી જાય છે અને મૃત્યુ થાય છે। કહેવાય છે કે એનું મૃત્યુ થયું, પણ એને લેવા માટે દેવાધિદેવ મહાદેવજીના ગણ આવે છે। એની ગતિ છે ને શુભ ગતિ થઈ, કર્મ એના જીવનમાં કોઈ સારા નહોતા કર્યા, છતાં પણ એની શુભ ગતિ થઈ, ભગવાનના ગણ આવી અને એને પોતાના ધામમાં લઈ જાય છે, મહાદેવજીના ધામમાં લઈ જાય છે, મહાદેવજીની સામે એને બિરાજમાન કરે છે, દેવાધિદેવ શ્રી મહાદેવજીને એને એનો સંવાદ થાય છે, અરે મારા બાપ માફ કરો, ભૂલ થઈ ગઈ, પણ મને એ ખબર નથી પડતી કે મારે એમાં કેવા નસીબ કે આજે તમારી સામે મને અહીંયા આવવાનો મોકો મળ્યો, અહીંયા બેસવાનો મોકો મળ્યો, તમને તમારા દર્શનનો મોકો મળ્યો। મહાદેવજી, મેં એવું સાંભળ્યું હતું કે તમે ભોળા છો, પણ તમે આટલા બધા ભોળા છો મને ખબર નહોતી, હે મહાદેવજી, હે દેવાધિદેવ શ્રી મહાદેવજી। ત્યારે મહાદેવજી કહે છે કે બેટા, હું તારા ઉપર એટલા માટે પ્રસન્ન થયો છું, કારણ કે તે મારા શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે। એટલે કહે છે કે શિવરાત્રી ક્યારે હતી, અરે બેટા શિવરાત્રી હતી, અને તે આખા દિવસમાં તે તારા મુખમાં કંઈ મૂક્યું નહોતું, અરે કે મારે તો ઘણું મૂકવું હતું, પણ કોઈ આપ્યો તો મૂકવું નહીં, કે ભલે કોઈ આપ્યું ન હોય પણ હું તો એમ જ માનું છું કે તે મારા માટે ઉપવાસ કર્યો હતો। વિચાર કરો મહાદેવજીનો સ્વભાવ, દેવાધિદેવ મહાદેવજીનો સ્વભાવ જુઓ, કહે છે કે બેટા તે મારા નામનું કીર્તન કર્યું હતું, તું મારા નામમાં હર હર મહાદેવ બોલતો હતો, હર હર મહાદેવ બોલતો હતો, અરે કે હું તો હર હર મહાદેવ નતો બોલતો, પણ બધા બોલાવતા હતા પરાણે, બોલો હર હર, બોલતા નથી, બોલો હર હર, બોલો હર હર,
भगवान नु नाम प्रेमे लेशो तो ए मजा आवशे अने पराणे लेशो तो ए छेले एनु फळ तो शुभ ज आवशे। पराणे लेने शु छता पण हमेशा प्रेमे लेवू जोईए। पण घणा माणसो एवा छे के जे भगवान नु नाम पण पराणे लेता होय, घणा कथामय पराणे आवता होय छे। મિત્રે કીધું હોય કે હાલ ને હું જઉં છું, પરાણી ઘણા કથામાં આવતા હોય છે, ઘણા ભગવાનનું નામ પણ પરાણી લેતા હોય છે। એક વ્યક્તિ નાસ્તિક હતો, એની આગળ કોઈ ભગવાનનું નામ લે ને તો કે આ ભગવાનનું નામ રહેવા દે ને, મજા કરે ને, મોજ કરે, ભગવાનનું નામ છે ને માટે લે છે, કેમ કે ભગવાનનું નામ લીધા વગર મને તો ચેન ના પડે, કોઈ સામે મળે એટલે જય શ્રી કૃષ્ણ કીધા વગર મને ચેન ના પડે, કોઈ સામે મળે તો જય શ્રી રામ બોલ્યા વગર રહેવાતું નથી, જય મહાદેવ કીધા વગર રહેવાતું નથી। મીરાબાઈ પણ કહેતા હતા કે મને હરિ ગુણ ગાવાની ટેવ પડી, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।